ત્યારે આણંદના આઝાદ મેદાન પાસે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કાપવામાં આવી હતી. ત્યારે કેક કાપ્યા બાદ ગણપતિ વિસર્જન માટે ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે આણંદ શહેર સહિત ભાદરવી સુદ 14ના દિવસે 500થી વધુ ગણેશજીને પોલીસ બંદોબસ્ત અને ફાયર બ્રિગેડના તરવૈયા અને ક્રેનની મદદથી આણંદના લોટેશ્વર તળાવ અને જોળ કેનાલમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આણંદ વલ્લભ વિદ્યાનગર કરમસદ વલાસણ મોગરી જોળ સહિત આસપાસના મંડળો દ્વારા સ્થાપના કરાયેલ ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું ભાદરવા સુદ 14ના દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીજેના તાલે ગરબે ઘૂમીને સાથે જ પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દીયાના નાદ સાથે ભગવાન ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આજરોજ ગણપતિ ઉત્સવની વિસર્જન યાત્રામાં આઝાદ મેદાન ખાતેથી પરંપરાગત રૂટ ઉપર ગણપતિ વિસર્જન શોભાયાત્રાનું પ્રસ્થાન થનાર છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસની વિવિધ યુનિટીઓ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે સમગ્ર રૂટ ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. છેલ્લા 10 વર્ષથી જે ગણેશ ઉત્સવનું આયોજન થયું છે આઝાદ મેદાનમાંથી આજે સુંદર શોભાયાત્રા થઈ રહી છે. આજે આપણે ગણેશજીને વિદાય આપીશું. ગણપતિ બાપ્પા મોરિયા પૂરતા વર્ષથી લોકરિયા એ સાથે ભાવ સાથે આપણે આજે ગણપતિને વિદાય આપીશું. એ જ આજે બીજો શુભ દિવસ એટલે આપણા માન્ય પ્રધાનમંત્રીનો આજે જન્મદિવસ છે. આઝાદ મેદાન યુવક મંડળ દ્વારા આજે અહીંયા એમને બર્થડેની પણ ઉજવણી કરવામાં આવી. આપણે સૌ એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, એમને હજુ પણ વધારે બળ આપે અને ભારત વિશ્વની અગ્રીમ હરોળમાં પહોંચે એવી શક્તિ એમને પ્રભુ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ. જય ગણેશ.